ભરૂચની બી ડિવિઝન પોલીસ મથકની નજીકમાં આવેલ નગરપાલિકા શાળા બંધ અને જર્જરિત અવસ્થામાં હોય અને શાળાના દરવાજા ખુલ્લા રહેતા અસામાજિક તત્વો અર્થઘટિત કૃત્ય કરતા હોવાના ઘટસ્ફોટ થઈ રહ્યા છે. બનાવની માહિતી મળતી અનુસાર ભરૂચ નગરપાલિકાની પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત લીમડી ચોક કુમાર શાળા 17 છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ જતા શાળા બંધ કરી દેવાઈ હતી, પરંતુ આ શાળા અત્યંત જર્જરિત થઈ જતા ગમે ત્યારે ધસી પડે તેવી દહેશત વર્તાઈ રહી છે. જો કે જર્જરિત પ્રાથમિક શાળાના દરવાજા ખુલ્લા રહેતા કેટલાક અસામાજિક તેઓ દારૂની મહેફિલ જમાવતા હોવાની ચર્ચાઓ એ ભારે જોર પકડ્યું છે, ત્યારે શાળાની મુલાકાત મીડિયાની ટીમે લેતા શાળાની અંદર દેશી દારૂની ખાલી પોટલીઓ અને વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જો કે શાળામાં ગંદકીના સામ્રાજ્ય પણ જોવા મળ્યા છે. ઉપરાંત શાળાના છતના નળિયા પણ ટપોટપ પડતા હતા, જેને લઈ આ શાળા ગમે ત્યારે ધસી પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. લીમડી ચોક વિસ્તારની નગર પ્રાથમિક શાળા જર્જરિત થતા તે શાળાને બંધ કરી દેવાઈ હતી. બંધ પડેલી શાળાઓની અંદર ગઢેરાઓએ રહેણાંક સ્થાન બનાવી દીધું હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. જર્જરિત પ્રાથમિક શાળા ઉતારી લેવા માટે વારંવાર રજૂઆત કરી, પરંતુ પાલિકા તંત્ર પણ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ બેઠું હોય તેમ લાગી રહ્યું છે, તેમ પાલિકાના નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું. પ્રાથમિક શાળાની ઘટના બહાર આવી છે તે વાત અમારી જાણમાં આવી છે કે બંધ પડેલી શાળામાં અઘટિત કૃત્ય થાય છે. શાળાના ખુલ્લા દરવાજા ઉપર પાટિયા મરાવી તારું મરાવી દેવાની સૂચનાઓ અપાય છે. શાળા અંગેની કોર્ટમાં કેસ હોવાથી ઉતારી શકાય તેમ નથી. આ લીમડી ચોક વિસ્તારમાં આવેલી સ્કૂલ છે, જે પહેલાં બહુ સારી ચાલતી હતી અને અહીંયા છોકરાઓનો બહુ સારો એવો છોકરાઓ આવતા હતા, પણ કેટલા ટાઈમથી આ જર્જરિત ઇમારત તરીકે એક બની ગયેલી છે. હવે જોકે સ્કૂલ તો બંધ થઈ ગઈ છે, પણ એને કોઈ જાતની તકદી લેતા નથી નગરપાલિકા તરફથી કે આ જે પરી જવા જેવી હાલતમાં છે. આજે કેટલા બનાવો એવા બન્યા કે જે નગરપાલિકા તરફથી ઉતારવામાં આવ્યા મકાનો, જોકે અમુક મકાનો એવા પરી બી ગયા છે, પણ આની કોઈ જાતની એ નહીં લેતા. હવે આ એવી જગ્યા બની ગઈ છે કે અહીંયા અસામાજિક તત્વો રાતે દારૂ પીવા આવે છે યા બીજા બધા બહુ એવા દુષ્કર્મો થાય છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આ એક ગુજરાતી મિશ્ર શાળા આવેલી છે, લીમડી ચોક મિશ્ર શાળા. ઘણા વર્ષોથી આ જર્જરિત મકાન હાલ ઊભું છે. એના આગલા આજથી 3 વર્ષ પહેલાં પણ સિટી એન્જિનિયર સૌરભ પટેલ, સલીમભાઈ દરોગા સાહેબ અને સીઓ સાહેબને જાત રૂબરૂ લાવીને આપણે એમને આ બતાવેલું હતું, અને ત્વરિત જે છોકરાઓ 3 વર્ષ પૂર્વે અહીંયા ભણતા હતા એને સ્થળાંતર કરેલું હતું, અને એના અનુસંધાનમાં લીમડી ચોક વસાહતમાં 1-8 ધોરણની સ્કૂલ ત્યાં અવેલેબલ ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બાંધવામાં આવેલ છે, પણ આ નિંદ્રાધીન તંત્ર એને કંઈ પડી નથી. લોકોની જાનહાનિ અને લોકોને કેવી રીતના હેરાનગતિ કરવી આ એક જાતની એમને નેમ લીધી છે. આ મુખ્ય દ્વારનો રસ્તો છે, બંબાખાણા છે, અહીંયાથી બી ડિવિઝન પાસે છે, અને જે પ્રમાણે અપકૃત્યો અંદર થાય છે, જે બંધ અવાવર સ્કૂલો છે એમાં કહેવાય નહીં એવા કૃત્યો થઈ રહેલા છે. લીમડી ચોક કુમાર શાળાનું જે મકાન છે તે મકાનમાં કંઈક ખરાબ તત્વો ઘૂસી ગયા છે અને એનો ખરાબ દુરુપયોગ થઈ રહ્યો છે એ અમારા ધ્યાનમાં આવ્યું છે. હવે એ મકાનની મિલકત એક કોર્ટની અને કોર્ટ મેટર થઈ ગઈ છે, એટલે મકાન માલિક અને ભાડુઆત વચ્ચેની બાબત છે. તો અમારા ધ્યાનમાં આવ્યું છે અત્યારે જે એના બારીબારણા ખુલ્લા છે જેને કારણે આ ન્યુસન્સ થઈ રહ્યું છે, તો તાકીદે અમે એ બંધ કરાવવાની કાર્યવાહી કરીશું.